આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા પી ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીઓને ફોન કરીને કહ્યું હતું કે હું કંટાળી ગયો છું અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર ખેનીએ BRTS કેનાલ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ રાજુભાઈ મોતને ભેટ્યા હતા અને પરિવારજનોએ જણાવ્યું હતું કે રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસના કારણે આકરું પગલું ભર્યું હતું. રાજુભાઈ ખેની છેલ્લા 15 વર્ષથી હીરામાં કામ કરતા હતા અને મહિને 25,000નું કામ કરતા હતા. રાજુભાઈને છેલ્લા કેટલાક મહિનાથી મહિને માત્ર 10,000નું જ કામ થતું હતું, જેથી આર્થિક સંકળામણ આવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.